नाव बाकी तो त्याथी जोया के टेली टच, तो टेली टच में के सम सी थ्रू योर स्मार्टफोन कैमेरा एंड कंट्रोल एवरीथिंग सी थ्रू योर स्मार्टफोन कैमेरा, तमारा स्मार्टफोन ना कैमेरा में जो एंड कंट्रोल एवरीथिंग यू सी ऑन द स्क्रीन बाय टचिंग इट, એટલે કે તમે તમારા મોબાઈલ ના કેમેરા પર જે સ્ક્રીન મોબાઈલની કેમેરાની સ્ક્રીન પર તમે જે કંઈ પણ જોવો છો એવરીથિંગ કંટ્રોલ જે કંઈ પણ જોવો છો એના પર તમે કંટ્રોલ લાવી શકો છો ટચિંગ ઇટ, માત્ર તેને ટચ કરીને. તમે એવું વિચારો કે મારે કે ઇન્ટરનેટ પરથી કંઈક ને કંઈક જે તે ટેક્સ્ટબુક ડાઉનલોડ કરવી હોય, મૂવી ડાઉનલોડ કરવી, એના સિવાય કે કોઈ સારું એવું મ્યુઝિક ડાઉનલોડ કરવું હોય, તો તમે માત્ર ટચ કરીને એ બધી વસ્તુ તમે મેળવી શકો છો તમારા મોબાઈલમાં. એટલે કે તમે મોબાઈલની સ્ક્રીન પર, મોબાઈલના પડદા પર અથવા સ્ક્રીન પર યુ સી તમે જે કંઈ પણ જોવો છો એના પર કંટ્રોલ લાવી શકાય, અને માત્ર ને માત્ર કઈ રીતે તેને ટચ કરીને, તો એને કહેવાય ટેલી ટચ. નાવ યુ કેન ઇન્ટરેક્ટ, અહીંયા આટલું જ આપેલું છે ઇન્ટરેક્ટ. નાવ યુ કેન ઇન્ટરેક્ટ, નાવ યુ કેન ઇન્ટરેક્ટ અ ડિસ્ટન્સ ઇન અ ફોન વે, નાવ યુ કેન ઇન્ટરેક્ટ અ ડિસ્ટન્સ ઇન અ ફોન વે, એટલે કે દૂર ઊભા રહીને તમે આદાન પ્રદાન પણ કરી શકો છો, એટલે કે દૂરની વ્યક્તિ સાથે પણ આદાન પ્રદાન કરવું. તો મોબાઈલમાં કોન્ટેક્ટ કરીને પણ વાતચીત કરી શકાય, વિડીયો કોલ કરીને પણ કરી શકાય, વોઇસ કોલ કરીને પણ કરી શકાય, તો જુદા અંતર લાંબા અંતરે ઊભા રહીને પણ વાતચીત કરી શકાય, દૂરના અંતરે ઊભા ઊભા પણ વાતચીત અથવા તો કોઈની સાથે આપણે કોન્ટેક્ટ કરી શકીએ છીએ. ટીવી અલાર્મ મ્યુઝિક પ્લેયર ઓપન ધ ડોર ટર્ન ઓન ધેટ કેમેરા ટર્ન ઓન ધેટ સ્ક્રીન, એટલે કે ટીવી અલાર્મ મ્યુઝિક પ્લેયર ઓપન ધ ડોર ટર્ન ઓન ધેટ મોબાઈલ સ્ક્રીન, એટલે કે તમે ભલે તમારા ઘરે ટીવી ન હોય પણ સ્માર્ટફોન હોય તો તમે ટીવીમાં જેટલી સિરિયલ આવે, મૂવી આવે, ન્યૂઝ આવે, બધું તમે સ્માર્ટફોનમાં જોઈ શકો છો માત્ર ને માત્ર ટચ કરીને. તો ટચ, ટેલી ટચનો મિનિંગ થાય કે માત્ર ને માત્ર ટચ કરીને મોબાઈલ દ્વારા આપણે કઈ કઈ વસ્તુનો યુઝ કરી શકીએ એ આમાં આપેલું છે. ટેલી ટચ એટલે કે માત્ર ટચ કરવું, ટેકનોલોજીને ટચ કરવી, અડકવી. ટેલી ટચ એટલે કે ટેકનોલોજીને અડકવી, માત્ર અડીને જ ટીવીના ન્યૂઝ પણ જોઈ શકો, ટેકનોલોજીને ટેકનોલોજી પર જે સ્ક્રીન છે એને ટચ કરીને ટીવીના ન્યૂઝ સિરિયલ અથવા જે તમારા ટીવીમાં આવતું એ બધું જ તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો. એલારામ એટલે કે એલારામ પણ મૂકી શકાય, મ્યુઝિક પ્લેયર એ પણ મોબાઈલમાં ગોઠવી શકાય, ઓપન ધ ડોર મોબાઈલમાં એવી સિસ્ટમ ગોઠવેલી હોય તો, ઓપન ઇલેક્ટ્રોનિક ડોર હોય તો જ, ઓકે, જો ઇલેક્ટ્રોનિક ડોર હોય તો જ ઓપન એન્ડ ક્લોઝ ડોર પણ કરી શકાય મોબાઈલને ટચ કરીને જ. ખાલી ટર્ન ઓન ધેટ સ્ક્રીન એટલે કે મોબાઈલની સ્ક્રીન પર આ બધું જ તમે એડ કરી શકો છો, અથવા તો મોબાઈલની સ્ક્રીન દ્વારા મોબાઈલની અંદર આ બધી સિસ્ટમ તમને આપવામાં આવેલી હોય છે. ટેલી ટચ લેટ્સ ઇટ ઇઝ સિમ્પલ, એટલે કે આ ખૂબ જ સરળ હોય ટેલી ટચ, એટલે કે મોબાઈલમાં અત્યારે લગભગ 8મા 10મામાં સ્ટુડન્ટ હોય એને પણ લગભગ મોસ્ટ ઓફલી એપ્લિકેશન ડાઉનલોડ કરતા અથવા તો ગૂગલ પરથી કઈ રીતે જે તે વસ્તુ અથવા તો પ્રોજેક્ટ કઈ રીતે સંશોધન કરવું, રિસર્ચ કરવું આવડતું જ હોય છે. તો ઇટ ઇઝ સિમ્પલ, ટેલી ટચ હવે લગભગ આધુનિક સમયમાં બધા માટે સામાન્ય થઈ ગયું છે, એકદમ ઇઝી થઈ ગયું છે, સરળ બની ગયું છે. ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ અ ટચ, એટલે કે ટેલી ટચ દ્વારા તમે ઇન્ટરેક્શન વિથ યોર વર્લ્ડ વિથ અ ટચ ફ્રોમ યોર ફ્રોમ પછી આપેલું નથી, તો યોર મોબાઈલ ફોન એટલે કે તમારા મોબાઈલ ફોનમાંથી, તમારા મોબાઈલમાંથી માત્ર ટચ કરવાની સાથે તમે તમારા વિશ્વમાં રહેતા કોઈ પણ સંબંધી સાથે વાતચીત, ઇન્ટરેક્શન મીન્સ વાદ વિવાદ અથવા વાતચીત કરવી, વાત કરવી એટલે કે વિશ્વના તમારા સંબંધી અથવા તો તમારા રિલેટિવ વિશ્વના કોઈ પણ ખૂણે હોય તો તમે તેની સાથે વાતચીત કરી શકો છો. કોના દ્વારા? ટેલી ટચ દ્વારા. ટેલી ટચ એટલે કે મોબાઈલ, ટેલી ટચ એટલે કે મોબાઈલ. મોબાઈલમાં ટીવી પણ આવે, અલાર્મ પણ આવે, મ્યુઝિક પ્લેયર આવે, ઓપન ધ ડોર આવે, ઓપન ડોર, એના સિવાય જો ઓપન એન્ડ ઓન ઓફ ફેન, ચાલુ બંધ ફેન કરવા માટે પણ મોબાઈલનો યુઝ કરી શકાય. ટેલી ટચ લેટ યુ ઇન્ટરેક્ટ એટલે કે ટેલી ટચની મદદથી, ટેલી ટચની મદદથી દુનિયાની કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાતચીત કરી શકો છો. હવે જોઈએ બીજો પ્રોજેક્ટ સ્પર્શ, બીજો પ્રોજેક્ટ આપેલો છે સ્પોર્ટ્સ. તો સ્પોર્ટ્સમાં આપેલું છે લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ટર. સ્પર્શનો મિનિંગ પણ થાય
स्पर्श करवो, स्पर्श ए गुजराती शब्द है, स्पर्श ए गुजराती शब्द है बराबर। तमने एग्जाम में एकम कसोटी में कदाच पूछाई शके के आ यूनिट टू रीड टू में गुजराती वर्ड्स कया कया यूज थया छे, तो एक तो लखी सकते स्पर्श, एना सिवाय आगळ मैं कीधु कि हूँ मोटो थईने बहु नाम कमाई तो ये पण गुजराती लाइन ज हती आखी। हवे एना सिवाय बीजू आवशे हमणा जोईए आपणे। स्पर्श मीन्स लेट्स यू कंसेप्चुअली ट्रांसफर मीडिया फ्रॉम वन डिजिटल डिवाइस टू योर डिजिटल डिवाइस बाय सीम्पल टच जेस्टर। जेस्टर मीन्स हाव भाव, जेस्टर मीन्स हाव भाव, એટલે કે સ્પર્શ દ્વારા તમે યુ કન્સેપ્ચ્યુઅલી, કન્સેપ્ચ્યુઅલી મીન્સ કે વિચાર, વિચારવું અથવા તો ખ્યાલ કર લેવો અથવા તો ખ્યાલગત રીતે વિચારીને સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ટર। માત્ર તમારા અડકવું અથવા સ્પર્શ કરવાના હાવભાવ દ્વારા તમે એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિજિટલ ડિવાઇસમાં તમે મીડિયાને ટ્રાન્સફર કરી શકો છો, અથવા મૂવીને તમારામાં ડાઉનલોડ કરેલું હોય તો એ મૂવી બીજા કોઈને ટ્રાન્સફર કરવું હોય, શેર કરવું હોય તો તમે શેર કરી શકો છો, તો વોટ્સએપ દ્વારા અથવા તો મેસેન્જર દ્વારા અથવા તો તમે કોઈ બીજી રીતે જેન્ડર દ્વારા કોઈને ફોરવર્ડ કરતા હોય તો માત્ર ટચ કરીને। અહીંયા ટેલી ટચ આપેલો તો ટચનો ગુજરાતી મિનિંગ થાય સ્પર્શ, તો સ્પર્શ એટલે પણ મોબાઈલ જ, સ્પર્શનો મિનિંગ પણ થાય મોબાઈલ। મોબાઈલમાં આપણે સ્પર્શ કરીને, ટચ કરીને એક જે તે એપ્લિકેશન આપણામાં છે, બીજી કોઈ વ્યક્તિ પાસે એપ્લિકેશન નથી તો એપ્લિકેશન આપણે એને ફોરવર્ડ કરીએ છીએ, અથવા તો આપણી પાસે અમુક, એની પાસે જ્યારે મોબાઈલ નહોતો ત્યારે આપણી પાસે અમુક ફોટોગ્રાફ્સ આપણા મોબાઈલમાં એ વ્યક્તિના ફોટોગ્રાફ્સ પાડેલા હતા, હવે આપણે એને ટ્રાન્સફર કરવા છે તો ટચ કરીને એના ફોટોગ્રાફ્સ આપણે એને મોકલી શકીએ, અથવા તો એની કોઈ ઇન્ફોર્મેશન હોય, કોઈ કંઈક ફોટોગ્રાફ અથવા તો આપણી જે નોટ્સ તૈયાર કરેલી હોય એ કોઈ એવું કે તું તારી નોટ્સના ફોટા મોકલ, તારે જો કમ્પ્લીટ થઈ ગયો ઇકોનોમિક્સની અકાઉન્ટની તો આપણે એના ફોટો પાડીને મોકલે છે। એને શું કહેવાય, એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિજિટલ ડિવાઇસમાં માત્ર તેને ટચ કરીને ફોરવર્ડ કરવું, સાવ ઇઝી છે સ્પર્શ। મીન્સ મોબાઈલ તમારી પાસે હોય, તમારા મોબાઈલમાંથી ફોટોગ્રાફ અથવા તો કંઈક તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે તે, અથવા તો એના સિવાય તમારી પાસે કોઈ મૂવી છે, મૂવી કોઈ બીજી વ્યક્તિને શેર કરવું, ફોરવર્ડ કરવું, ટ્રાન્સફર કરવું, એ પહેલી લાઈનનો મિનિંગ થાય સ્પર્શ મીન્સ માત્ર અડીને જ, મોબાઈલની સ્ક્રીનને અડીને જ। એના પછી આપેલો છે ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ બુક રીડર, એટલે કે ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ બુક રીડર, એટલે કે તમે મોબાઈલમાં ઇન્ટરનેટ પરથી, ગૂગલ પરથી, યુટ્યુબ પરથી જે કંઈ પણ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તે ડાઉનલોડ કરી શકાય। ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી, તમે જે કંઈ પણ, વસ્તુ કોપી કરવા, કોપી મીન્સ નકલ કરવા માગતા હોય, તમે જે કંઈ પણ વસ્તુ નકલ કરવા માગતા હોય એ વસ્તુ કોપી કરવા માગતા હોય એ વસ્તુને માત્ર ટચ કરીને ડાઉનલોડ પર, ખાલી ડાઉનલોડ પર ટચ કરી દો એટલે ઓટોમેટિકલી એ તમારા મોબાઈલમાં આવી જતી હોય છે। કોઈ એપ્લિકેશન હોય, કોઈ મૂવી હોય કે કોઈ ઇન્ફોર્મેશન હોય કે કોઈ જરૂરી એવી માહિતી હોય તો તમે એ મેળવી શકો છો માત્ર ટચ કરીને વસ્તુ મેળવવી। બુક રીડર છે કે એના સિવાય કોઈ ન્યૂઝપેપર છે અથવા તો કોઈ ટેક્સ્ટબુક છે, તમે ટેક્સ્ટબુક પણ ડાઉનલોડ કરી શકો છો, તમને ખબર જ હશે જો અત્યારે તમારી પાસે ટેક્સ્ટબુક નહીં હોય તો ઘણા ડાઉનલોડ કરી જશે, તો માત્ર ટચ કરીને વસ્તુને ડાઉનલોડ કરવી, જે વસ્તુ તમે મેળવવા માગો છો એના પર ટચ કરવું એટલે ઓટોમેટિકલી ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરો અથવા તો ટચ કરો એટલે ઓટોમેટિકલી મોબાઈલમાં આવી જતી હોય છે, તો આનો મિનિંગ પણ ટેલી ટચ જેવો જ થાય છે। એન્ડ નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન ઇટ ઇન યુ, એટલે કે હવે તે તમે જેના પર તમે ડાઉનલોડ પર અથવા જેના પર તમે ટચ કર્યું એ ઓટોમેટિકલી ખ્યાલગત રીતે તમારા મોબાઈલમાં એ સેવ થઈ જાય છે, તમારા મોબાઈલમાં જેના પર તમે ટિક કર્યું હતું ગૂગલ પરથી જે તે માહિતી મેળવી હતી તમારા મોબાઈલમાં હવે આવી જાય છે, કોઈ પણ સમયે તમે નેટ કનેક્શન ન પણ હોય તો પણ તમે હવે જોઈ શકો છો કારણ કે તમે ડાઉનલોડ કરી લીધી છે। નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એ ઇન્ડિકેશન ફોર વોટ યુ વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, હવે એવું કહે છે કે નાવ ટચ ધ ડિવાઇસ યુ ટચ બેઝ ઇન્ટરેક્શન, હવે ટચ બેઝ ઇન્ટરેક્શન મીન્સ આદાન પ્રદાન કરવું, ટચ બેઝ ઇન્ટરેક્શન એટલે કે માત્ર ને માત્ર સ્પર્શ કરવા પર આધારિત જ છે આ
મોબાઈલના સ્પર્શ કરવો, આપણો મોબાઈલ આપણી પાસે હોય પણ એનો આધાર કોના ઉપર હોય, આપણે આંગળી પર માત્ર એને ટચ કરીને આપણે જે તે વસ્તુ મેળવી શકીએ છીએ. પરંતુ નાવ ટચ ધ ડિવાઇસ, યુ ટચ બેઝ ઇન્ટરેક્શન. હવે જે ડિવાઇસ તમે ડાઉનલોડ કરો છો, હવે એના વિશેમાં માહિતી આપેલી છે કે નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ ટચ બેઝ ઇન્ટરેક્શન, જે આદાન પ્રદાન કરવા માટે તમે જે વસ્તુ ટચ કરો છો, જેના પર જે વસ્તુ ડાઉનલોડ કરો છો એના બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન. હવે જે તે વસ્તુ તમે ડાઉનલોડ કરો છો, હવે ઇન્ડિકેશન એટલે કે ઇન્ડિકેશન મીન્સ મોબાઈલ ખોલો એટલે એની અંદર આવી અમુક નિશાની આપેલી હોય છે. હવે તમે ફોર્મેટ કયા ફોર્મેટમાં અથવા તો નવું ન્યૂ ફોર્મેટ બનાવવા માગો છો અથવા ન્યૂ ફાઇલ બનાવવા માગો છો અથવા કોઈ જૂની ફાઇલમાં જ એ તમે ડાઉનલોડ કરી છે વસ્તુને એમાં જ સ્ટોર કરવા માગો છો, એના તમને ઇન્ડિકેશન આપેલા હોય છે. ઇન્ડિકેશન મીન્સ એની ક નિશાની આપેલી હોય છે. ઇન્ડિકેશન મીન્સ નિશાન આપેલા હોય છે. એટલે કે મોબાઈલમાં જ્યારે તમે જે તે વસ્તુ ડાઉનલોડ કરો છો, ડાઉનલોડ કરીને તમારે કઈ જગ્યાએ મૂકવાની છે એના અમુક નિશાન તમને આપેલા હોય છે, અથવા તો તમને પ્રતીક આપેલા હોય છે. ઇન્ડિકેશન મીન્સ પ્રતીક અથવા ચિહ્નો આપેલા હોય છે, એવા ચિહ્નો આપેલા હોય છે. એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, એટલે કે તમે મોબાઈલના યુટ્યુબ પર ગયા પરંતુ તમારે કોપી શું કરવું છે એ તો તમારે ક્લિક કરવું પડે. તો વોટ ટુ કોપી, શું કોપી કરવા માગો છો, એટલે કે મોબાઈલ તો તમારી પાસે છે પરંતુ કોપી શું કરવું છે એ તો તમને ખ્યાલ હોવો જ જોઈએ. મૂવી કોપી કરવું છે, ડાઉનલોડ કરવું છે, અથવા કોઈ ઇન્ફોર્મેશન કોપી કરવી છે, ફેસબુક પરથી કંઈક બીજું સારો એવો સુવિચાર આવેલો છે, થોટ્સ આવેલા છે, અથવા તો કોઈ સારો એવો પ્રોજેક્ટ આવેલો છે, અથવા તો માની લો કે કિચન સ્ટોર રસોઈને રિલેટેડ કંઈક આવેલું હોય તો એ સ્ટોર કરવું હોય, એ કોપી કરવું હોય તો કરી શકાય છે. તો તમને એવા એવા તમને ઓપ્શન આપેલા હોય છે કે વોટ ટુ કોપી, શું કોપી કરવા માગો છો, ફ્રોમ વેર, હવે કોપી કરવા માગો છો પણ ક્યાંથી, યુટ્યુબમાંથી, ફેસબુક પરથી કે પહેલાં આપણે ફેસબુક અથવા તો આપેલું હોય છે જે વોટ્સએપમાં કોઈ મોકલે છે એ તમારે કોપી કરવું છે અથવા કોઈ બીજી વ્યક્તિને ફોરવર્ડ કરવું છે, તો અમુક નિશાની આપેલી હોય છે. વોટ ટુ કોપી એટલે કે શું કોપી કરવા માગો છો, વેર ક્યાંથી કોપી કરવા માગો છો, ગૂગલ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મેસેન્જર અથવા જે તે તમને કોઈ મોકલેલું હોય એમાંથી તમે કોપી કરીને કોઈને તમારા મોબાઈલમાં સ્ટોર કરવા માગતા હોય તો વોટ ટુ કોપી, શું કોપી કરવા માગો છો, ક્યાંથી કોપી કરવા માગો છો, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને કોપી કરેલી વસ્તુને ક્યાં તમે સ્ટોર કરવા માગો છો, એવા તમને ઇન્ડિકેશન મોબાઈલમાં આપેલા હોય. ઇન્ડિકેશન મીન્સ અલગ અલગ નિશાન તમને આપેલા હોય છે, મોબાઈલ ખોલો એટલે મોબાઈલની સ્ક્રીન ખોલો એટલે બરાબર, તો એ નિશાનને કહેવાય ઇન્ડિકેશન. એના પછી આપેલો છે સનફ્લાવર, તો સનફ્લાવર એટલે કે સૂર્યમુખી, સનફ્લાવર એટલે કે સૂર્યમુખી. લેટ અસ ટ્રેક ધ સન, તો અહીંયા સનફ્લાવર એ આપણને સૂર્ય તરફના રસ્તે, ટ્રેક મીન્સ રસ્તા પર દોરીને લઈ જાય છે. સનફ્લાવર એ સૂર્ય તરફ આપણને લઈ જાય છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર, આ એક બનાવટી, ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર, આ એક કૃત્રિમ સનફ્લાવર છે. સનફ્લાવર લેટ્સ યુ ટ્રેક ધ સન એટલે કે સૂર્ય જે તરફ, સૂર્યનું મુખ છે એ તરફ તમને સનફ્લાવર લઈ જાય છે, સૂર્યમુખી લઈ જાય છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. હવે આપણે જે સનફ્લાવરની વાત અહીંયા કરવાના છીએ એ કેવું છે, આર્ટિફિશિયલ, નેચરલ મીન્સ કુદરતી, આર્ટિફિશિયલ મીન્સ માનવ સર્જિત, માનવે સર્જેલું. તો કેવું સનફ્લાવર, તો આવું હવે તમે જોયું હોય તો અમ્બ્રેલા તો જોયો જ હશે, અહીંયા આપેલ છે ઊંધી અમ્બ્રેલા. આપણે અમ્બ્રેલા જોઈએ કેવી હોય છે, હાથમાં પકડીને જોઈએ એવી, પરંતુ આ કેવી છે, ઊંધી અમ્બ્રેલા એટલે કે સૂર્યની ઉર્જાને સ્ટોર કરવા માટે ગામડામાં પહેલાં લોકો આવા સનફ્લાવર બનાવતા હતા, અને આ સનફ્લાવરના માધ્યમથી ટીવીમાં અમુક ચેનલ પકડાતી હતી, અમુક ચેનલ પકડાતી હતી, જે ચેનલ આપણે અત્યારે આપણે જે તે એરટેલને અલગ અલગ ડિસકનેક્શન લઈએ છીએ ત્યાં ફ્રીમાં આવી આ સનફ્લાવર દ્વારા કનેક્શન ટીવીમાં કનેક્ટ થઈ જતી હતી અમુક ચેનલ. સનફ્લાવર ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર, આ એક બનાવટી સનફ્લાવર છે. વિથ સિમ્પલ ઓપી એએમપી 741 સર્કિટ એન્ડ ફોટો સેન્સર હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન. હવે અહીંયા શું કીધું છે, આ સનફ્લાવર છે પણ કેવું છે, તો આપેલું છે વિથ સિમ્પલ ઓપી, ઓપીનો મિનિંગ થાય ઓપરેટ કરવું. આપણે એમ કહીએ ને કે કોમ્પ્યુટર ઓપરેટરની જોબ છે, ઓપરેટર મીન્સ ચાલુ કરવું, ઓપરેટ કરવું મીન્સ ચાલુ કરવું. એએમપી, હવે એએમપીનો મિનિંગ શું થાય,
ખબર જ હશે, મોબાઈલમાં જોતા હોય તો સવારે ટાઈમ આપે તો એમાં AM આપેલું હોય અને સાંજનો સમય હોય તો PM, AM અને PM. હવે AM અને PMનું ફૂલ ફોર્મ શું થાય? એન્ટી મેરિડન. AMનું ફૂલ ફોર્મ એન્ટી મેરિડન અને PMનું મિનિંગ થાય પાસ્ટ મેરિડન. પાસ્ટ મેરિડન. AM મીન્સ એન્ટી મેરિડન, PM મીન્સ પાસ્ટ મેરિડન. OP મીન્સ ઓપરેટ કરવું. વિથ સિમ્પલ OP AMP 741 સર્કિટ એન્ડ ફોટો સેન્સર હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર. એટલે કે 741ની જે કંપનીની જે સર્કિટ આવે છે અને ફોટો સેન્સર આવે છે તે તેની અંદર ચાલુ બંધ કરવા માટે, આ સનફ્લાવરને ચાલુ બંધ કરવા માટે 741 નંબરની સર્કિટ અને ફોટો સેન્સર ફિટ કરવામાં આવે છે આ સનફ્લાવરની અંદર. એન્ડ વિચ વુડ મૂવ વિથ સન, એટલે કે સૂર્યનું મુખ, સૂર્યનું મોઢું જે તરફ હોય છે એ તરફ આ એનું મોઢું ઓટોમેટિકલી આ એનું સર્કલ ફર્યા કરે છે. જે તરફ સૂર્ય હોય છે, સૂર્ય જે તરફ હોય છે એ તરફ આ ફર્યા કરે છે. એની અંદર સર્કિટ ગોઠવેલી હોય છે અને ફોટો સેન્સર ગોઠવેલું હોય છે. હવે સૂર્યના મુખ જે તરફ ફરે છે એ તરફ આ ઓટોમેટિકલી ફર્યા કરતી હોય છે સનફ્લાવર. ધો લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી ઇફિશિયન્ટ. લેટર અને પછી મોડેકથી, એટલે કે થોડાક સમય પછી, ધો અને આમ, ધો લેટર ધ કોન્સેપ્ટ, કોન્સેપ્ટ મીન્સ વિચાર, લેટર ધ કોન્સેપ્ટ પર વેરી ઇફિશિયન્ટ, ઇફિશિયન્ટ મીન્સ અસરકારક અથવા આવશ્યક, ખૂબ જ અસરકારક, યુઝ ઇન અ સોલર પેનલ એટ હિસ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ ઇફિશિયન્ટ, ઇફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ, એંગલ ઇચ ટાઈમ, ઇફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. તો હવે અહીંયા તમને શું કહેવા માગે છે તો જુઓ તમે કે લેટર ધ કોન્સેપ્ટ, ધો લેટર ધ કોન્સેપ્ટ, લેટર ધ કોન્સેપ્ટ, તો આખી લાઈનમાં એવું કહે છે કે તેમ છતાં પાછળથી આ વિભાગના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સોર પેનલ, એટલે કે સૂર્ય ઉર્જા દ્વારા ચાલતી પેનલ, સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરીને જે બોર્ડ લગાવવામાં આવે છે, તમે જોયું છે સોલર પેનલ ઘણાના ટેરેસ પર લગાવેલી હોય છે જેના દ્વારા ફ્રીમાં તમે કનેક્શન વાપરી શકતા હો છો, ફ્રીમાં તમે ઇલેક્ટ્રોનિક જે તે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તમે યુઝ કરી શકો છો. તો કે સોલર પેનલમાં વપરાય કે જેથી દરેક સમયે આ પેનલ્સ ખૂબ જ અસરકારક પણ આમ આપે તે રીતે સૂર્ય સામે રહી શકે છે. એટલે કે આ વિભાગમાં ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સોર પેનલ, સોર પેનલમાં તેની સંસ્થાની સોર પેનલમાં વપરાય કે જેથી દરેક સમયે આ પેનલ ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે સૂર્ય સામે રહી શકે. તો એવું કહેવા માગે છે કે દરેક વખતે સૂર્ય, પહેલાં તો કેવું હતું કે સૂર્યમુખીનો યુઝ કર્યો, પહેલાં પ્રણવ મિસ્ત્રીએ બનાવટી સૂર્યમુખી બનાવ્યું અથવા તો બનાવટી આ રીતની ઊંધી અમ્રેલા બનાવી, બરાબર. હવે એના પછી એને ફરી પાછો એક કોન્સેપ્ટ મનમાં આવે છે, એક વિચાર આવે છે કે આના કરતાં પણ સારું કે સૂર્ય ઉર્જાનો યુઝ કરીને આપણે મફતમાં પાવર, ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરી શકે તો કઈ રીતે થાય, એવો એને વિચાર આવ્યો. તો તેને નવું કાઢ્યું સોલર પેનલ, જે તમે શબ્દ સાંભળ્યો જ હશે, સોલર પેનલ છે, સોલર લેન્ટન છે, લેન્ટન, સોલર પેનલ, સોલર લેન્ટન. લેન્ટન મીન્સ કે દૂર દૂરના ગામડામાં જ્યાં પાવર પહોંચાડી નથી શકાતો ત્યાં પણ ઇલેક્ટ્રિસિટી આ સોલર લેન્ટન દ્વારા પહોંચાડી શકાય, એ રીતનું બ્લેક કલરનું પાટિયું આવે છે બધાના ટેરેસ પર, મોસ્ટ ઓફલી લાગેલો જોઈ છે, મોસ્ટ ઓફલી સોલર પેનલ લાગેલો જોઈ છે. જોજો તમે કે પહેલાં એણે સૂર્યમુખી બનાવ્યું, એના પછી બીજો વિચાર આવ્યો તો તેણે સોલર પેનલ બનાવ્યું જે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું અને સારું એવું પરિણામ, એંગલ મીન્સ રિઝલ્ટ, અને દરેક સમયે તે સારો આવશ્યક રિઝલ્ટ, આવશ્યક પરિણામ સોલર પેનલ આપતું હતું. અને અત્યારે તો સોલર પેનલ વધારે પડતું પ્રખ્યાત થઈ ગયું છે, લગભગ તો બધા લોકો માટે જરૂરિયાત ઊભી થાય તેવું સારામાં સારું જો અત્યારે સાધન હોય તો તે છે સોલર પેનલ. એટલે કે ઓછામાં ઓછું લાઇટ બિલ, એટલે કે ઓછા એકદમ મિનિમમ પાવરનું બિલ આવે છે, અને કદાચ વધારે પડતા યુનિટ જો તમારી પાસે વધેલા હોય તો એ પણ તમે વેચી શકો છો, તે પણ તમે GEBને વેચી શકાય છે. તો એવી એક સોલર પેનલ બનાવે છે જે એ તમને દોરીને આપેલી નથી પણ એકદમ ઇઝી જોઈએ છે, એક પ્રકારનું પાટિયું જે ફિટ કરવામાં આવે છે આ રીતનું પાટિયું હોય છે અને એની એક પાટિયું ફિટ કરેલું હોય છે અમન,
અને એની નીચે કંઈક એવી સેન્સર ગોઠવેલા હોય છે અને બીજી અહીંયા લોખંડની પટ્ટી ચાર ગોઠવેલી હોય છે અને એમાં ટેરેસ પર ફિટ કરેલો હોય છે, જોયેલું જ હશે મોસ્ટ ઓફલી તમે. એના પછી જોઈએ સિક્સ્થ સેન્સ એટલે શું, તો આપેલું હશે. જુઓ, સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ટર. સિક્સ સેન્સ એ વિયરેબલ, વેરેબલનો મિનિંગ થાય પહેરી શકાય તેવું. સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ટર ઇન્ટરફેસ એટલે કે આદાન પ્રદાન કરવું અથવા પહેરી શકાય તેવું, શરીર પર પહેરી શકાય અને તેના હાવભાવથી તમે કોઈની સાથે આદાન પ્રદાન કરી શકો છો. ઇન્ટરફેસ, સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ટર ઇન્ટરફેસ ધેટ ઓગમેન્ટ મીન્સ એડ કરવું, ઉમેરો કરવો. ઓગમેન્ટ મીન્સ એડ કરવો અથવા ઉમેરો કરવો. તો અહીંયા એવું કહેશે કે સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ટર ઇન્ટરફેસ ધેટ ઓગમેન્ટ ધ ફિઝિકલ વર્લ્ડ. ફિઝિકલ મીન્સ ભૌતિક, વર્લ્ડ મીન્સ વિશ્વ, ભૌતિક મીન્સ કે જે વિશ્વમાં, જે વર્લ્ડમાં, જે કન્ટ્રીમાં બધી જ સુખ સગવડ, દરેક ટેકનોલોજીની સુખ સગવડ અથવા તો ફેસિલિટી આપવામાં આવે એને કહેવાય ફિઝિકલ વર્લ્ડ, ભૌતિક વિશ્વ. દરેક ઇલેક્ટ્રોનિક સાધન હોય, પછી ઇલેક્ટ્રોનિક હોય, એ પછી બનાવટી હોય કે પછી કૃત્રિમ હોય, દરેક વસ્તુ તમને મળી રહે એને, એના માટે શબ્દ યુઝ થાય ફિઝિકલ વર્લ્ડ. અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ટર ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. તો એ એવું કહે છે કે સિક્સ સેન્સ એક એવું ઉપકરણ છે કે જેને તમે પહેરી શકો છો. હવે તમે એને પહેરીને તમે તમારા હાવભાવથી જ કોઈની સાથે વાતચીત કરી શકો છો. સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ટર ઇન્ટરફેસ ધેટ ઓગમેન્ટ. હવે ઇન્ટરફેસ માટે જો શબ્દ લઈએ તો એનો બીજો મિનિંગ થાય પદ્ધતિ. ઇન્ટરેક્શન મીન્સ આદાન પ્રદાન કરવું, ઇન્ટરેક્ટ મીન્સ વાતચીત કરવી એ આદાન પ્રદાન કરવું, અને ઇન્ટરફેસ મીન્સ પદ્ધતિ. સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ટર ઇન્ટરફેસ એટલે કે પહેરી શકાય તેવું અથવા તો હાવભાવની ભાષા ખબર પડતી હોય તે રીતનું એક સાધન બનાવે છે. હાવભાવથી સમજી શકાય અથવા હાવભાવથી સમજી શકે તેવું એક સાધન બનાવે છે, જેને નામ આપે છે, પ્રોજેક્ટ બનાવે છે જેને નામ આપે છે સિક્સ સેન્સ. સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ટર ઇન્ટરફેસ ધેટ ઓગમેન્ટ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ એટલે કે આપણી આસપાસ આવેલું ભૌતિક વિશ્વમાં ઉમેરો કરે છે. સિક્સ સેન્સ એ આપણી આસપાસ આવેલા ભૌતિક વિશ્વમાં, સિક્સ સેન્સ એ આપણી આસપાસ અરાઉન્ડ અસ એટલે કે આપણી આસપાસ, અરાઉન્ડ મીન્સ આસપાસ, અસ મીન્સ આપણે, આપણી આસપાસ આવેલા ભૌતિક વિશ્વમાં એડ, ઓગમેન્ટ મીન્સ એડ એટલે કે ઉમેરો કરે છે. આપણી આસપાસ આવેલા ભૌતિક વિશ્વમાં ઉમેરો, ભૌતિક વિશ્વની પદ્ધતિમાં ઉમેરો કરે છે. કોણ? સિક્સ સેન્સ. સિક્સ સેન્સ એ પહેરી શકાય તેવું હાવભાવથી દર્શાવવાતી પદ્ધતિ છે જે આપણા ભૌતિક વિશ્વમાં વધારો કરે છે. આપણી આસપાસ આવેલી ભૌતિક દુનિયામાં સિક્સ સેન્સ એ પહેરીને આપણે સિક્સ સેન્સને પહેરી શકીએ છીએ અને તેના દ્વારા ભૌતિક વિશ્વમાં તેનો વધારો થઈ, ભૌતિક આપણી આસપાસ આવેલા ભૌતિક વિશ્વમાં આ પદ્ધતિના કારણે આપણે હાવભાવ દ્વારા કોઈ વ્યક્તિને કંઈક સમજાવી શકે છે. જે વ્યક્તિ બહેરી હોય, મૂંગી હોય, એને પણ સમજાવી શકાય. વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે કે ડિજિટલ ઇન્ફોર્મેશન મીન ટેકનોલોજી દ્વારા માહિતીને ફોરવર્ડ કરવી અથવા તો ટેકનોલોજી દ્વારા ડાઉનલોડ કરવી, શેર કરવી, માહિતી શેર કરી શકાય છે. એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ટર ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ઇન્ફોર્મેશન અને માહિતીને વાતચીત દ્વારા અથવા તો હાવભાવ દ્વારા કુદરતી રીતે તે માહિતીને જે તે વ્યક્તિને સમજાવી શકાય. હવે આ સિક્સ સેન્સનો મિનિંગ ખબર નહીં પડી હોય, એકદમ ઇઝી જોઈએ, પાઠમાં જે આપ્યું તે, આમાં તો બહુ ડીપમાં આપેલો છે, આપણે સરળતાથી જોઈએ. તો તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શબ્દ સાંભળેલો હશે, બરાબર? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. હવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જે ઇન્ફોર્મેશન હોય છે કોમ્પ્યુટરમાં, લેપટોપમાં હોય છે, હવે લેપટોપ પરથી જે પ્રોજેક્ટર હોય છે તેમાં ઇન્ફોર્મેશન
પ્રોજેક્ટર પર તે ઇન્ફોર્મેશન દેખાતી હોય છે અને પ્રોજેક્ટર પરથી આપણે જે તે દિવાલ પર અથવા કોઈ પડદા પર પાડવી હોય તો પાડી શકાય. હવે કોમ્પ્યુટર પર ઇન્ફોર્મેશન હોય તો 50 વિદ્યાર્થીને સરળતાથી સમજાવી શકાતી નથી. તો આપણે શું યુઝ કરીએ છીએ પ્રોજેક્ટરનો, એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એટલે પાવર પોઈન્ટ એટલે કે કોમ્પ્યુટરનો અને પ્રોજેક્ટરનો યુઝ કરીને પ્રેઝન્ટેશન આપવું. હવે જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જે કોમ્પ્યુટરમાં ઇન્ફોર્મેશન ડાઉનલોડ કરેલી છે અથવા તો ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે, તે સ્ટોર કરેલી ઇન્ફોર્મેશનને સ્ટેપ બાય સ્ટેપ દિવાલ પર, પડદા ઉપર અથવા દિવાલ પર પાડીને વિદ્યાર્થીને સમજાવી શકાય. એનો મિનિંગ થાય સિક્સ સેન્સ. એના સિવાય જો લઈએ તો તમે જોયું હશે કે મોબાઈલમાં અથવા તો મોબાઈલમાં તો કેમેરો આવે છે, એના સિવાય જો જોઈએ તો આપણે ઘણી વખત ઘણા વ્યક્તિ બોલ પેનની અંદર જે આપણે પેન યુઝ કરીએ છીએ પેનની ઉપર પણ કેમેરો વાપરે છે, પેનની ઉપર પણ કેમેરાનો યુઝ કરે છે જે બીજી વ્યક્તિને ખબર પડતી નથી. શર્ટની અંદર પણ કેમેરો ફિટ કરાવે છે, ઘણી વખત તો રિંગની અંદર આપણે જે વીંટી પહેરીએ છીએ એની અંદર પણ કેમેરો ફિટ કરાવે છે, અથવા તો તમે જે ગળાની અંદર જે પેન્ડલ પહેરો છો, પેન્ડલ એ પેન્ડલની અંદર પણ કેમેરો ફિટ કરાવી શકાય, નખની નીચે પણ કેમેરો ફિટ કરાવી શકાય, એવા કેમેરા આવી ગયા. એટલે સિક્સ સેન્સને એવું કહેવામાં આવ્યું છે કે પહેરી શકાય તેવો પ્રોજેક્ટ, પહેરી શકાય એવો પ્રોજેક્ટ એ માટે કે તમે આંખની આંગળીમાં પણ રાખી શકો, નખમાં પણ રાખી શકો, બોલપેનની અંદર પણ રાખી શકો, અથવા તો ગળાની અંદર પેન્ડલમાં પણ રાખી શકો. બીજી વ્યક્તિને ખબર પડતી નથી અથવા બીજી વ્યક્તિએ જોઈ શકતી નથી, અથવા તો તમારું પર્સ હોય તો પર્સની અંદર પણ તમે બહારની સાઈડ ફિટ કરાવી શકો જે જોઈ નથી શકાતો, બીજી લોકોને બીજા કોઈને ખબર નથી પડતી. એટલો નેનો, એકદમ જ નાનો એવો, એકદમ જ ખૂબ નાનામાં નાનો એવા લેવલનું આવી ગયો છે કેમેરો કે તમે કોઈ પણ રીતે ફિટ કરાવો તો કોઈ વ્યક્તિને ખબર પડતી નથી. એટલે એના માટે સિક્સ સેન્સ એટલે કે પહેરી શકાય તેવું પ્રોજેક્ટ જેને તમે પેનમાં અથવા રિંગમાં અથવા પેન્ડલમાં ફિટ કરાવી શકો છો. બાય યુઝિંગ કેમેરા એન્ડ ટીની પ્રોજેક્ટર માઉન્ટેડ, માઉન્ટેડનો મિનિંગ થાય બાય અહીંયા આપેલો છે માઉન્ટેડ મીન્સ બેસાડવું અથવા ફિટ કરવું, માઉન્ટેડ મીન્સ બેસાડવું અથવા ફિટ કરવું, બેસાડવું અથવા ફિટ કરવું. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટીની પ્રોજેક્ટર, એટલે ટીની મીન્સ નાનામાં નાનું પ્રોજેક્ટર અથવા નાનામાં નાનો કેમેરો, નાનામાં એકદમ નાનો કેમેરો અને પ્રોજેક્ટરનો, પ્રોજેક્ટરને ઇન ધ પેન્ડલ, પેન્ડલમાં પ્રોજેક્ટર અને કેમેરાને બેસાડી શકાય છે. લાઇક વેરેબલ ડિવાઇસ, જેને પહેરી શકાય તેવું ડિવાઇસ કહી શકાય. એટલે કે તમે કેમેરો અથવા તો પ્રોજેક્ટરને નાનામાં નાના કેમેરાને, ટીની મીન્સ નાનો, નાનામાં નાનો કેમેરો અથવા પ્રોજેક્ટરને તમે તમારા પેન્ડલમાં ગળામાં પહેરો તે પેન્ડલમાં ફિટ કરાવી શકાય અથવા તો બેસાડી શકાય છે અથવા ફિટ કરાવી શકાય છે. લાઇક વેરેબલ ડિવાઇસ કે જે પહેરી શકાય તેવું ડિવાઇસ છે, પહેરી શકાય તેવું એક સાધન છે કહી શકાય, કે પેન્ડલે પહેરી શકાય, પેન્ડલની અંદર કેમેરા ફિટ કરાવી શકાય અને કોઈ પણ સમયે તમે કોઈ પણ માહિતીને સ્ટોર કરી શકો અથવા આખા વર્લ્ડમાં તમે જ્યાં જ્યાં ફરો છો એ બધી જ માહિતી તમે જેટલું જુઓ છો એ બધી જ વસ્તુ કેમેરો પણ જોઈ શકે છે. એન્ડ સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી, સિક્સ સેન્સ એટલે કે એક પ્રકારનો કેમેરો જે તમે નખમાં, વીંટીમાં અથવા તો બોલપેનની અંદર ફિટ કરાવી શકો છો. સિક્સ સેન્સ એટલે કે એક પ્રકારનો કેમેરો. સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી, તમે જે કંઈ પણ જોવો છો એ બધું સિક્સ સેન્સ જોઈ શકે. સિક્સ સેન્સનો મિનિંગ આપણે શું લેવાનું છે, એકદમ ઇઝી શબ્દ, કેમેરા. કેમેરા સીઝ વોટ યુ સી, તમે જે કંઈ પણ જોવો છો એ બધું જ કેમેરો જોઈ શકે છે. કેમેરા સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, એટલે કે આદાન પ્રદાન પણ કરી શકે જે તે વસ્તુ અથવા જે તે સપાટી ઉપર, કોઈ પણ સપાટ જગ્યા ઉપર અથવા જે તે વસ્તુ ઉપર વધારો અથવા તો જે તે સપાટ, વિઝ્યુઅલી સોરી, કેમેરા સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલાઇઝિંગ ઓગમેન્ટ એની સરફેસ એન્ડ ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, એટલે કે જે કે જે તે ચીજ વસ્તુ ઉપર અથવા જે તે સપાટ જગ્યા ઉપર તે વધારાની જે એડ કરેલી જે ઇન્ફોર્મેશન છે તેને તમે પાડી શકો છો. મેં હમણાં જ કીધું કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ભણાવવું. હવે કોમ્પ્યુટર આપણા શિક્ષક પાસે હોય છે પણ કોમ્પ્યુટરમાં એ જોતા હોય અને તમને દિવાલ પર બતાવવામાં આવતું હોય છે જે તે માહિતી, કારણ કે એક કોમ્પ્યુટરમાં 50-60 વિદ્યાર્થી જોઈ ન શકે, એટલે એ પ્રોજેક્ટ જે તે ઇન્ફોર્મેશનને પ્રોજેક્ટર દ્વારા દિવાલ ઉપર પાડીને તમને
ભણાવવામાં આવે છે, બતાવવામાં આવે છે, મૂવી હોય તો પણ અથવા તો કોઈ ભણાવવાને લગતી સ્ટડીને લગતી કોઈ પણ માહિતી હોય તો તમને પ્રોજેક્ટર દ્વારા દિવાલ ઉપર પાડીને અથવા કોઈ પડદા ઉપર પાડીને બતાવવામાં આવે છે, એનો મિનિંગ આ થયો. એની સરફેસ ઓર ઓબ્જેક્ટ જે તે કોઈ પણ સપાટ જગ્યા ઉપર એટલે કે દિવાલ ઉપર કે કોઈ ચીજ વસ્તુ ઉપર આદાન પ્રદાન કરીને તમને માહિતી બતાવવામાં આવે છે, એટલે કે કેમેરો અથવા પ્રોજેક્ટર દ્વારા તમને ભણાવવું. હવે એ પ્રોજેક્ટર કે કેમેરા દ્વારા તમને ભલે પ્રોજેક્ટર નાનું એવું પણ એ પ્રોજેક્ટર પરથી માહિતી તમને દિવાલ ઉપર પાડીને મોટી સાઇઝ કરીને બતાવી શકાય છે, મૂવી હોય કે કોઈ માહિતી હોય કે કોઈ ફિલ્મ હોય. એન્ડ ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ વોલ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ. આપણી આસપાસ આવેલું ભૌતિક ચીજ વસ્તુ, આપણી આસપાસ આવેલી ભૌતિક, ફિઝિકલ મીન્સ ભૌતિક, ઓબ્જેક્ટ મીન્સ વસ્તુ, આપણી આસપાસ આવેલી વસ્તુ, દિવાલ કે સપાટ જગ્યા ઉપર આ પ્રોજેક્ટર પરની માહિતી પાડી શકાય છે. પ્રોજેક્ટર પરની માહિતીને કોઈ દિવાલ પર, સપાટ જગ્યા ઉપર અથવા તો કોઈ ભૌતિક સાધન ઉપર પાડીને બતાવી શકાય છે અથવા જોઈ શકાય છે. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ટર. હવે તમે જોયું હશે કે તમારા ટીચર્સ ભણાવતા હોય કોમ્પ્યુટર પરથી, જો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ભણાવતા હોય તો એ કોમ્પ્યુટરમાં જોતા જાય છે અને એ માહિતી તમને દિવાલ પર બતાવે અથવા બોર્ડ પર બતાવતા હોય છે. હવે બોર્ડ પર બતાવતા બતાવતા જેમ જેમ એક એક સ્ટેપ આવે એમ એમ તમને હાથના હાવભાવ દ્વારા એ માહિતી તમને સમજાવતા હોય છે. તમે જોઈ હોય તો તમને જે કોમ્પ્યુટરની માહિતી એ પોતે કોમ્પ્યુટર પર જોતા હોય, લેપટોપ પર જોતા હોય, અને લેપટોપ પર પ્રોજેક્ટર દ્વારા માહિતી બોર્ડ ઉપર અથવા દિવાલ ઉપર તમને બતાવવામાં આવે છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને જે માહિતી હોય એ બોર્ડ ઉપર અથવા દિવાલ ઉપર બતાવવામાં આવે છે. હવે જેમ જેમ એ માહિતી સ્ટેપ બાય સ્ટેપ બતાવતા જાય છે તેમ તેમ તેના હાથના હાવભાવ દ્વારા એ માહિતી તમને સમજાવતા જતા હોય છે. એના માટે એ શબ્દ યુઝ થયો છે કે દિવાલ અથવા સપાટ જગ્યા ઉપર અથવા તો કોઈ ભૌતિક સાધનો પર માહિતી પાડીને, માહિતી બતાવીને લેટ અસ ઇન્ટરેક્ટ એટલે કે આદાન પ્રદાન કરે છે, તે માહિતીનું આદાન પ્રદાન કરે છે. વિથ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન, પ્રોજેક્ટર દ્વારા જે માહિતી તમને બતાવવામાં આવે છે તેનું આદાન પ્રદાન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ટર, તેના હાથના હાવભાવ દ્વારા તમને પ્રોજેક્ટર દ્વારા માહિતી સમજાવે પણ છે, માહિતી તમને બતાવે પણ છે, અને એ માહિતી હાથના હાવભાવ દ્વારા સમજાવે છે. જેમ હાથના હાવભાવ જેવી હાથના હાવભાવ દ્વારા માહિતી સમજાવાઈ જાય તેવો જ એ સ્ટેપ બદલી નાખે છે અને બીજો સ્ટેપ તમને બતાવે છે અને ફરી પાછી બીજા સ્ટેપની માહિતી સમજાવે છે હાથના હાવભાવ દ્વારા. એન્ડ આર્મ મૂવમેન્ટ એટલે કે હાથના હાવભાવ અથવા તો આપણા આખે આપણા બાવડાની મૂવમેન્ટ દ્વારા અથવા તો હાથના અને આખા શરીરના હલનચલન દ્વારા અથવા તો તે આંગળીઓની મૂવમેન્ટ દ્વારા તમને જે તે માહિતી સમજાવતા હોય છે. ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ, અને જે તે ચીજ વસ્તુની માહિતી, ઓર અવર ઇન્ટરેક્શન અને આપણું આદાન પ્રદાન માહિતી, ઘણી વખત તમે જોયું હોય તો ઇટ સેલ્ફનો મિનિંગ શું થાય, પોતે. ઇટ સેલ્ફનું ગુજરાતી મિનિંગ શું થાય, પોતે. હવે ઘણી વખત એવું બને કે માહિતી એમ મૂંગે મૂંગી બતાવે છે, માહિતીમાં અવાજ નથી આવતો, તમને માત્ર ઇન્ફોર્મેશન દિવાલ ઉપર બતાવવામાં આવે છે અને સમજાવવામાં કોના દ્વારા આવે છે, શિક્ષક દ્વારા. પણ એવી રીતે તમારે જો ગોઠવો કોમ્પ્યુટરમાં કે માહિતી તમારે સમજાવવાની જરૂર ન પડે, ટીચરે સમજાવવું ન હોય તો એ ન સમજાવી શકે અને ડાયરેક્ટ તમે ઓટોમેટિકલી તમને સમજણ પડી જાય એ રીતે તમારી માહિતીમાં એવો વોલ્યુમ ગોઠવવામાં આવે છે, તો એ વોલ્યુમ દ્વારા પ્રોજેક્ટર પર જે માહિતી હોય છે એ પોતે જ તમને બધું સમજાવે છે, ટેકનોલોજી દ્વારા જ તમને બધું સમજાવવામાં આવે છે. તો એ રીતે પણ જો ગોઠવણ કરી હોય તો એ રીતે પણ સમજાવી જતું હોય છે. તો અવર ઇન્ટરેક્શન વિથ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ એટલે કે જે તે ચીજ વસ્તુ પોતે જ આપણને આદાન પ્રદાન કરે છે, જે તે વસ્તુની સમજણ તે કોમ્પ્યુટરની માહિતી જ આપણને આપે છે, એટલે કે શિક્ષક સમજાવતા ન હોય તો એ કોમ્પ્યુટર દ્વારા પણ આપણને સમજણ પડી જાય છે, અંદરથી એવો અવાજ આવે છે, વન બાય વન સ્ટેપ કોમ્પ્યુટરમાં સમજાવતા જાય, અન્ડરલાઇન કરતા જાય ઓટોમેટિકલી. તો એ રીતે જો તમે ગોઠવો તો એ રીતે પણ થાય, પ્રોજેક્ટર દ્વારા સમજાવવું હોય તો સમજાવી પણ શકો અને પ્રોજેક્ટર દ્વારા સમજાવેલો પ્રોજેક્ટ તૈયાર કરીને વિદ્યાર્થીને બતાવવો હોય તો તમારે બોલવાની જરૂર પડતી નથી, અંદરથી મોબાઈલવાળા જે આપણે પ્રોજેક્ટર પર માહિતી હોય છે એમાંથી ઓટોમેટિકલી અવાજ આવતો હોય છે. જે એક્ઝામ્પલ તરીકે તમને પડદા ઉપર અથવા તો બ્લેકબોર્ડ ઉપર તમને અથવા તો દિવાલ ઉપર ટીવીમાં કોઈ મૂવી બતાવે છે તો મૂવીમાં અવાજ પણ આવે છે, મૂવી પણ તમે જોવો છો અને એમાંથી અવાજ પણ આવે છે એટલે તમને સંભળાય પણ છે અને તમે જોઈ પણ શકો છો.
तो आ રીતે તમારે જો ગોઠવણ કરવી હોય તો આવી પણ તમને આવા ઓપ્શન પણ તમને સિક્સ સેન્સમાં આપવામાં આવ્યા હોય. સિક્સ સેન્સ એટલે કે એક પ્રકારનો કેમેરો અથવા કોમ્પ્યુટર, કેમેરો અથવા કોમ્પ્યુટર, બરાબર, એકદમ ઇઝી. સિક્સ સેન્સ એટલે કે કેમેરો અથવા કોમ્પ્યુટર, જે માહિતીને તમે સ્ટોર કરો છો એ માહિતી એમાં સ્ટોર થઈ જાય છે. કેમેરો નાનો એવો હોય પણ એ કેમેરામાં સ્ટોર કરેલી માહિતી તો જો તમે બધાને બતાવવા માગતા હોય તો એક દિવાલના પડદા ઉપર બતાવી શકાય છે. સિક્સ સેન્સ અટેમ્પ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કમ્ફાઈન બાય, એટલે કે સિક્સ સેન્સ ઇઝ કમ્ફાઈન. કમ્ફાઈનનો મિનિંગ થાય નિયંત્રણ કરવું. કમ્ફાઈનનો મિનિંગ થાય નિયંત્રણ અથવા કંટ્રોલ, નિયંત્રણ અથવા કંટ્રોલ કરવો. સિક્સ સેન્સ અટેમ્પ, અટેમ્પ મીન્સ પ્રયત્ન કરવો. કોમ્પ્યુટર અથવા કેમેરો અટેમ્પ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ સેલ્ફ બાય સીમલેસલી, બાય સીમલેસલી. હવે સીમલેસલીનો મિનિંગ થાય સાતત્યપૂર્ણ રીતે. સીમલેસલીનો મિનિંગ થાય સાતત્યપૂર્ણ રીતે અથવા તો ભૂલ વગર. સીમલેસલી મીન્સ ભૂલ વગર જ, અથવા તો તૂટી વગર, અથવા તો અટક્યા વગર. સીમલેસલી મીન્સ અટક્યા, સોરી, સીમલેસલી મીન્સ અટક્યા વગર જ લઈ શકાય. સીમલેસલીનો મિનિંગ લેવો હોય તો અટક્યા વગર અથવા તૂટી વગર, એટલે કે અટક્યા વગર, એકદમ અટક્યા વગર બધી માહિતી તમને પહોંચાડી શકે છે. સિક્સ સેન્સ અટેમ્પ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ કમ્ફાઈન્ડ બાય સીમલેસલી ઇન્ટીગ્રેટિંગ. ઇન્ટીગ્રેટિંગ, હવે ઇન્ટીગ્રેટિંગનો મિનિંગ થાય સમાવેશ થવો. ઇન્ટીગ્રેટિંગ, ઇન્ટીગ્રેટિંગનો મિનિંગ થાય, ઇન્ટીગ્રેટિંગનો મિનિંગ થાય સમાવેશ થવો. ઇન્ટીગ્રેટિંગ મીન્સ સમાવેશ થવો, અથવા તો એના સિવાય લેવું હોય તો સાથે જોડવું. સમાવેશ થવો અથવા સાથે, એની સાથે જોડવું, સાથે જોડવું અથવા સમાવેશ થવો. વિથ રિયાલિટી, રિયાલિટી મીન્સ વાસ્તવમાં અથવા રિયલમાં, ખરેખર, વાસ્તવિક. રિયાલિટી મીન્સ વાસ્તવિક અથવા વાસ્તવમાં. ધઝ મેકિંગ ધ, ધઝ મીન્સ આમ જ, આમ. મેકિંગ ધ એન્ટાયર, એન્ટાયર મીન્સ સમગ્ર. વર્લ્ડ મીન્સ વિશ્વ. યોર કોમ્પ્યુટર, એટલે કે આ રીતે તમારા આખા વિશ્વને તમારા કોમ્પ્યુટર ઉપર તમે જોઈ શકો છો. કોમ્પ્યુટર દ્વારા તમારા આખા વિશ્વને હેન્ડલ કરી શકાય. હવે કઈ રીતે, તો તમને એક એક્ઝામ્પલ આપું. રોડ પર કોઈ વ્યક્તિ, માની લો કે બે થી ત્રણ બાઇક ચાલક જાય છે, બાઇક ડ્રાઇવિંગ કરીને જાય છે. હવે એક બાઇક ચાલક કોઈ બીજાને ઠોકર મારીને જતો રહે છે. હવે આપણને નથી ખબર એ કોણ ઠોકર મારીને જતો રહ્યું. હવે એ જાણકારી મેળવવી હોય તો રોડ પર, હાઈવે ઉપર કેમેરા ફિટ કરવામાં આવેલા છે. કેમેરા પરથી માહિતી મેળવીને બધી માહિતી સ્ટોર કરી શકાય. હવે એના સિવાય ઘણાના, કોઈને ઘરે કોઈ સ્ટીલર આવ્યો, ચોર આવ્યો, ચોરી કરીને જતો રહ્યો. હવે આપણે જોયો નથી પણ સોસાયટીની અંદર જે કેમેરા ગોઠવેલા હોય છે એ કેમેરા પરથી ઇન્ફોર્મેશન મેળવીને એ બધું જે તે વ્યક્તિ કોણ હતો એ જાણી શકાય. તો એ એવું આપવામાં આવ્યું છે કે કોમ્પ્યુટર દ્વારા અથવા કેમેરા દ્વારા તમારા વિશ્વને, તમારા સમગ્ર વિશ્વને કોમ્પ્યુટર પર તમે જોઈ શકો છો. કારણ કે કેમેરો ગોઠવેલો છે, પણ કેમેરો કે કેમેરામાં એમાં માહિતી સ્ટોર થઈ છે, પણ એ માહિતીને આપણે કેમેરામાં ખોલીને જોઈ નથી શકતા. પણ કેમેરામાં સ્ટોર થયેલી માહિતીને શાના પર જોઈ શકાય છે? કોમ્પ્યુટર પર. કોમ્પ્યુટર અને કેમેરો, એનો મિનિંગ થાય સિક્સ સેન્સ, જેને પહેરી પણ શકાય. હવે જે માહિતી તમે સ્ટોર કરી છે દિવાલ પર કોઈ વ્યક્તિને બતાવી પણ શકાય. મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં, દિવાલ પર અથવા કોઈ ભૌતિક સાધન પર જોઈ પણ શકાય. તો આખી લાઈનનો મિનિંગ થાય સિક્સ સેન્સ અટેમ્પ ટુ ફ્રી ઇન્ફોર્મેશન. સિક્સ સેન્સ અટેમ્પ ટુ ફ્રી ઇન્ફોર્મેશન. તો એવું કહે છે કે સિક્સ સેન્સ, જ્યાં પણ માહિતી તમે સંગ્રહ કરી હોય, જ્યાં પણ માહિતી તમે જે તે માહિતી જ્યાં તમે સાતત્યપૂર્ણ રીતે સંગ્રહ કરી હોય અથવા તો તમે સ્ટોર કરી હોય, સમાવેશ કર્યો હોય, જ્યાં માહિતીનો તમે સમાવેશ કર્યો હોય અથવા માહિતી તમે સ્ટોર કરી હોય, એ આખી લાઈફનો મિનિંગ થાય કે જ્યાં પણ તમે સિક્સ સેન્સ, સિક્સ સેન્સ એટલે કે જ્યાં પણ તમે તમારી ઇન્ફોર્મેશનને સ્ટોર કરી હોય, જ્યાં પણ તમે તમારી ઇન્ફોર્મેશનને સ્ટોર કરી હોય ત્યાંથી એકદમ જ સાતત્યપૂર્ણ રીતે અથવા તો અટક્યા વગર, જ્યાં તમે તમારી માહિતી સ્ટોર કરી હોય ત્યાંથી તમારી માહિતીને અટક્યા વગર અથવા તો જરા પણ વિચાર કર્યા વગર વાસ્તવિકમાં, વાસ્તવિકતા સાથે સમાવેશ કરીને અથવા વાસ્તવિકતા સાથે જોડાઈને, વાસ્તવિકતા સાથે અનુબંધ સાંધીને
અથવા તો જોડાઈને જાળવીને મુક્ત કરાવે છે, એટલે કે જ્યાં પણ તમે તમારા માહિતી સંગ્રહ કરી હોય ત્યાંથી અટક્યા વગર વાસ્તવિકતા સાથે તમારી માહિતીને જાળવીને મુક્ત કરી શકાય છે, એટલે તો એ માહિતીને જોઈ શકાય છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે જ્યાં પણ આ માહિતી તમે સંગ્રહ કરી હોય ત્યાંથી તમે માહિતી મેળવીને વાસ્તવિક જે સમયે જરૂર પડે, અત્યારે જરૂર પડી તો વાસ્તવિક એટલે કે હાલમાં જ રિયાલિટીમાં અત્યારે જ આપણે માહિતીની જરૂર પડી છે તો અત્યારે જ એ માહિતીને આપણે એકદમ સચવાયેલી સમાવેશ કરી છે, જે તે વસ્તુનો સમાવેશ કર્યો છે કોમ્પ્યુટરમાં, બધી સમાવેશ કરેલી માહિતીને વાસ્તવિકતામાં તમે જોઈ શકો છો અને આમ જ તમારા સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતર કરી શકો છો અને આમ તમારા કોમ્પ્યુટરમાં આખા વિશ્વને જોડી શકો છો. હવે આખા પાઠમાં માત્ર એટલું જ આપેલું છે કે પ્રણવ મિસ્ત્રીએ કેટલા પ્રોજેક્ટ બનાવ્યા, 4, ટેલિટચ અને સ્પર્શ એટલે કે મોબાઈલ દ્વારા ચાલે એ વસ્તુ. એના સિવાય આપેલું છે સનફ્લાવર એટલે કે સોલર પેનલ, જે તમે જોઈ હશે ટેરેસ પર ગોઠવેલી હોય છે, અથવા સોલર લેન્ટર અથવા તો ઊંધું એકદમ જ ઉલટી અમ્બ્રેલા, ઊંધી અમ્બ્રેલા હોય છે, એના દ્વારા માહિતી, એના દ્વારા ઊર્જા સ્ટોર કરી શકાય છે સૂર્યપ્રકાશ દ્વારા. હવે આ ઘણી જગ્યાએ આર્ટિફિશિયલ સનફ્લાવર ગામડામાં પહેલાંના સમયમાં લગાવતા હતા, અત્યારે પણ કદાચ લગાવતા હોય અમુક જગ્યાએ. હવે એના સિવાય જો જોઈએ તો પછી હતું સિક્સ સેન્સ. હવે સિક્સ સેન્સ એટલે શું? કોમ્પ્યુટર અથવા કેમેરો, કેમેરામાં માહિતી સ્ટોર કરવી, પણ સ્ટોર કરેલી માહિતી કંઈ કેમેરામાં તો આપણે જોઈ નથી શકતા, તો કંઈ કેમાં જોવી પડે? કાં તો મોબાઈલની સ્ક્રીન પર, અથવા તો કોમ્પ્યુટરની સ્ક્રીન પર, અથવા તો દિવાલ પર પ્રોજેક્ટર દ્વારા જોઈ શકાય છે. હવે કોઈપણ સમયે કોઈપણ માહિતીની જરૂર પડે તો તમે કેમેરામાંથી માહિતી સ્ટોર કરેલી હોય માહિતીને કોમ્પ્યુટર પર નાખીને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. હવે આમ આ રીતે સિક્સ સેન્સ દ્વારા આખા વર્લ્ડને તમે કોમ્પ્યુટર અથવા કેમેરા દ્વારા કોમ્પ્યુટર ઉપર આખા વિશ્વને તમે ચલાવી શકો છો. બરાબર, આખા વિશ્વને કોમ્પ્યુટરની મદદથી ચલાવી શકાય. કઈ રીતે? તો હવે તમે જોયું હોય તો બહારના ઘણા એવા વર્લ્ડ છે, ઘણા એવા દેશ છે કે જ્યાં ક્લાસમાં ભણાવવા શિક્ષક નથી આવતા, પણ એવી રીતના ટેકનોલોજી ગોઠવેલી હોય છે કે ઓટોમેટિકલી સબ્જેક્ટ વાઇઝ ત્યાં પ્રોજેક્ટર પર ભણાવવાનું શરૂ થઈ જાય છે. અથવા તો એમાં ક્લાસ કે જ્યાં વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે પણ કોઈ ત્યાં ઓબ્ઝર્વેશન કરવાવાળું અથવા સુપરવાઇઝર ત્યાં ક્લાસમાં હાજર હોતા નથી, તો પણ વિદ્યાર્થી શાંતિથી પેપર લખીને સમયસર જમા કરાવીને જતા રહેતા હોય છે ત્યાં મૂકીને. હવે એ બધું ધ્યાન કોણ રાખે છે? કેમેરો. બરાબર, એક માણસ જેવું જ કાર્ય કેમેરો એક માણસ જેવું જ કાર્ય કરતો હોય છે, એટલે આખા વર્લ્ડને કેમેરા અથવા કોમ્પ્યુટર સાથે જોડી શકાય. એન્ડ નાવ આખો યુનિટ 2 રીડ 2 પૂર્ણ થાય છે. અહીંયા તો અહીંયા તમારે લખવાનું છે, તમારે ટેક્સ નોટબુકમાં લખવાનું છે ગ્લોઝરી. નોટબુકમાં તમારે લખવાની છે ગ્લોઝરી, આટલી ગ્લોઝરી લખવાની છે. તો લખી લ્યો, તમને લખાવી જ દઉં છું. ઇન્ટરેક્શનનો મિનિંગ થાય આદાન પ્રદાન કરવું અથવા વાતચીત કરવી. એના પછી મિનિંગ આપેલો છે રોબોટિક્સ. તો રોબોટિક્સનો મિનિંગ છે ધ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ અ રોબોટ, એટલે કે રોબોટ દ્વારા રચના કરવી અને ડિઝાઇન કરવી, અથવા તો એઝ વેલ એઝ કોમ્પ્યુટર સિસ્ટમ, એટલે કે કોમ્પ્યુટર દ્વારા જે તે કાર્ય કરવું. રોબોટ એટલે કે કોમ્પ્યુટર દ્વારા કાર્ય કરવું. એઆઈનો મિનિંગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, એટલે કે બનાવટી બુદ્ધિ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી મીન્સ કે બનાવટી બુદ્ધિ અથવા કૃત્રિમ બુદ્ધિ અથવા કૃત્રિમ આવડત. એક્સપ્લોરનો મિનિંગ થાય સંશોધન કરવું, શોધ કરવી. અપ્લાયન્સ મીન્સ મશીન. જેસ્ટર મીન્સ હાવભાવ. ઇન્ડિકેશન મીન્સ નિશાની. ઓગમેન્ટ ઉમેરો કરવો. કન્સેપ્ચ્યુઅલી મીન્સ વિચારગત રીતે. ઇમ્બેડ મીન્સ અવિભાજ્ય અંગ. પૂર્ણ. થેન્ક યુ.